વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરને ન્યૂ બ્યુટિફિકેશન કરવામાં આવેલ છે. કોરોનાના કારણે સુરસાગર તળાવને બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા શહેરના બાગ બગીચાઓ તેમજ સ્કૂલો, કોલેજો, કોર્ટો આવી તમામ પ્રકારની સરકારી કામકાજોની ઓફિસો ખુલ્લી કરવામાં આવી હોય તો આવનાર દિવસોમાં ગૌરી વ્રત તેમજ અન્ય તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે તેવા સમયે વડોદરા શહેરનો સુરસાગર તળાવમાં શિવજી ભગવાનની પ્રતિમાની પૂજા અર્ચન કરવા તેમજ હરવા ફરવા માટે સાથે મનોરંજન માટે અનેક બાળકીઓ તેમજ લોકો આવતા હોય છે તેવા સમયે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન દ્વારા મીડિયાના માધ્યમથી વિનંતી કરવામાં આવી છે કે સુરસાગર તળાવને તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે જેથી બાળકીઓને મનોરંજન મળી રહે તે માટે ખોલવામાં આવે તેવી માંગ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર તરીકે કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર નગરપાલિકા અને મહાનગરપાલિકા તથા સ્માર્ટ સિટી વડોદરામાં સુરસાગરને જે ન્યૂ બ્યુટિફિકેશન કરવામાં આવે છે, તળાવને ખુલ્લું મૂકવામાં આવે તે માંગ ઉઠવા પામી છે. મધ્યમાં આવેલું જે આ સુરસાગર તળાવ છે, આ સુરસાગર તળાવ વડોદરા શહેરની શાન કહેવામાં આવે છે. આ સુરસાગર તળાવને કોરોના કાળ સમય દરમિયાન જે બંધ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે સ્કૂલ, કોલેજ તેમજ કોર્ટો ખુલી ગઈ છે, અન્ય સરકારી જે ઓફિસો હોય છે તે પણ ખુલી ગઈ છે, પરંતુ જે આ સુરસાગર તળાવને બંધ રાખવાનું કારણ શું છે એ સમજાતું નથી. આવનાર દિવસોમાં આવતીકાલથી જે ગૌરીવ્રતની શરૂઆત થવાની છે, સાથે સાથે અન્ય તહેવારોની શરૂઆત થવાની છે, અને આ સુરસાગરની વચ્ચોવચ્ચ જે શિવજીની પ્રતિમા છે અને જે બાળકીઓ જે ગૌરીવ્રતની પૂજા કરતી હોય છે એ શિવજીની પૂજા કરતી હોય છે, એટલે અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી આપના મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જે આ સુરસાગર તળાવને વહેલામાં વહેલી તકે ખોલવામાં આવે અને જે પણ કંઈક સાફસફાઈ કરવાની હોય તેને પણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.